એક વિષય જે ઘણો સંવેદનશીલ છે પણ ખાસ ચર્ચા તો નથી તેવો વધુ એક મુદ્દો આકસ્મિક સંબંધોનો છે આપણે હાલ જેમાંથી પસાર થઈ રહ્યા છીએ તે સુંદર મજાની ઉંમરમાં અસ્તિત્વ ધરાવે છે તો આજકાલ લોકો શારીરિક સંબંધો ધરાવે છે પણ તેમાં લાગણીનો સદંતર અભાવ વર્તાય છે અને અમે આ વિશે તમારા અભિપ્રાય જાણવા ઈચ્છીએ છીએ અને શું આવા સંબંધો તંદુરસ્ત હોય છે તમે શું માનો છો શું એક જોક કહી શકું હા મને જોક્સ પસંદ છે એક હતા શ્રીમતી ભાટિયા અહીં કોઈ ભાટિયા તો મોજૂદ નથી ને ના જો એમ હોય તો હું અટક બદલી શકું છું એક હતા શ્રીમતી ભાટિયા તેમના લગ્નની પચાસમી એનિવર્સરી હતી મેરેજ એનિવર્સરી ઉજવ્યા બાદ અને બીજા દિવસે શ્રીમતી ભાટિયાએ છૂટાછેડા માટે અરજી કરી જજે છૂટાછેડાની અરજી જોઈ તેઓ ભાટિયા દંપતીના સારા મિત્ર હતા આથી તેમણે શ્રીમતી ભાટિયાને બોલાવીને પૂછ્યું તમે શા માટે તમારા પતિથી છૂટાછેડા લેવા ઈચ્છો છો તે કેટલા ભલા માણસ છે તમે શા માટે તેને છૂટાછેડા આપવા ઈચ્છો છો તમે કયા આધાર પર છૂટાછેડા મેળવવા માગો છો શ્રીમતી ભાટિયાએ કહ્યું તેમણે મારો વિશ્વાસ તોડ્યો છે તેઓ મને છેતરતા આવ્યા છે તમને આવું શા પરથી લાગે છે હજી ગઈકાલે તો તમારી પચાસમી વેડિંગ એનિવર્સરી હતી ગઈકાલે તો તમે તમારી ઉજવણીના મૂડમાં હતા આજે અચાનક તમારા વિચારો બદલાઈ કેમ ગયા મને વીતેલા દિવસો યાદ આવવા લાગ્યા અને હું ફોટો આલ્બમ ઉથલાવવામાં પડી ત્યારે મેં જોયું કે મારે પાંચે બાળકોમાંથી એકે બાળક તેમને મળતું આવતું નથી તો હાલમાં શું તમને યાદ છે કે દસ પેઢી પહેલાંના તમારા દાદીના દાદી વડદાદી કેવા દેખાતા હતા તમને યાદ નથી પણ તેમનું નાક અત્યારે તમારા ચહેરા પર હાજર છે તમારા શરીરને યાદ છે ખરું કે નહીં હા તમારા શરીરને લાખો વર્ષ પહેલાના તમારા પૂર્વજોની ચામડીનો રંગ પણ યાદ છે તેને હજી પણ યાદ છે તો જેને તમે તમારું શરીર કહો છો તે સ્મૃતિનો અઢળક સંગ્રહ છે ખરું કે નહીં તમારા દિમાગમાંથી જે સ્મૃતિ છે તે અત્યંત સૂક્ષ્મ છે તમારા શરીરમાં રહેલી સ્મૃતિ તેમાં ક્રમિક વિકાસ ધરાવતી સ્મૃતિ છે જીનેટિક સ્મૃતિ છે કર્મની સ્મૃતિ છે સ્મૃતિના સ્પષ્ટ અને અસ્પષ્ટ સ્તર છે અઢળક સ્મૃતિ છે તમને એમ લાગે છે કે તમને ચાલતા આવડે છે પણ એ તમે સમજી લો કે ચાલતા તમને એટલા માટે આવડે છે કારણ કે તમારા શરીરે તે સ્મૃતિ બનાવી છે જો તમારું શરીર ભૂલી જાય તો તમે ચાલી શકશો નહીં આટલી સ્મૃતિઓ નાનામાં નાની વસ્તુઓ તમે જે કરો છો તમે જાણો છો કે શું ખાવું શું ન ખાવું કેવી રીતે ખાવું ખોરાક મૂકવાનો હોય છે કાનમાં નહીં આ થોડું લાગશે પણ તમે યાદોના કારણે જ આ બધું જાણો છો આમ તમારું શરીર અઢળક સ્મૃતિનો ભંડાર છે અને તે આખો સમય સ્મૃતિ એકઠી કરતું રહે છે તમે અહીંયાથી ત્યાં સુધી ચાલો તો એટલા અંતરમાં જુદી જુદી પચાસ પ્રકારની ગંધ હોય છે બની શકે કે તેના પર તમે ધ્યાન ન આપો પરંતુ શરીર તેનો સંગ્રહ કરે છે અને પારખે પણ છે તે સતત ઓળખ્યા કરે છે એટલે તમે સુગંધ અને દુર્ગંધ વચ્ચેનો ભેદ જાણો છો તમે અવાજ ગંધના વિવિધ પાસાઓને ઓળખો છો કારણ કે ઓળખવાની આ પ્રક્રિયા સતત થતી રહે છે શરીરની આ સ્મૃતિને આ સંસ્કૃતિમાં પરંપરાગતપણે આપણે ઋણાનુબંધ તરીકે ઓળખીએ છીએ તેનો અર્થ છે કે તે શારીરિક સ્મૃતિઓ જે તમે એકઠી કરેલી છે તમે જાગૃતતા સાથે પોતાની શારીરિક સ્મૃતિઓ બનાવી શકો છો અથવા તો તમે ફક્ત અઢળક સ્મૃતિઓ અંદર લઈને અપાર શારીરિક ગૂંચવણમાંથી પસાર થઈ શકો છો તો જ્યાં પણ પ્રભાવ હોય છે મને ખબર નથી કે તમારી પેઢીમાં લોકો હજી પણ આ જાણે છે કે નહીં પણ હજી પણ બેંગ્લોર શહેરમાં એવા લોકો હશે જેને તમે મીઠું આપવાનો પ્રયત્ન કરશો તો તેઓ તે લેશે નહીં તેઓ કહેશે તેને ત્યાં રાખી દો હમ જો તમે તેને તલા આપવાનો પ્રયત્ન કરશો તો તેઓ કહેશે પ્લીઝ તેને ત્યાં રાખી દો કારણ કે તેઓએ એવા ઘણા પદાર્થોને ઓળખી લીધા છે જે સરળતાથી તમારી સ્મૃતિને લઈને મારા સુધી પહોંચાડી શકે છે જો હું તે વસ્તુ લઈ લઉં તો હું તે સ્મૃતિ લેવા માંગતો નથી આજ કારણસર આ સંસ્કૃતિમાં એકબીજાને સ્પર્શ કરવો હાથ મિલાવવા અને અડકવા જેવી વસ્તુઓ ટાળવામાં આવે છે આપણે આપણા પોતાના બે હાથ ભેગા કરીને નમસ્કારમ કરીએ છીએ કારણ કે આપણી સ્મૃતિ એકઠી કરવા માંગતા નથી કારણ કે જો હું સ્પર્શ કરીશ તો આ એને પણ યાદ રાખશે તમે તમારા ચાર મિત્રો સાથે આ પ્રયોગ કરી જુઓ તમે તેમના હાથને સ્પર્શો રોજ તેમના હાથને સ્પર્શો યાદ રાખવાનો પ્રયત્ન ન કરો તેને ભૂલી જાઓ આવતીકાલે જો તે વ્યક્તિ આવીને તમને સ્પર્શે છે તો ઓળખી જશો કે તે તેનો હાથ છે ને આમ શરીર યાદ રાખે છે તે મગજમાં નથી શરીરની યાદદાશ્ત હોય છે આને ઋણાનુબંધ કહે છે જ્યારે શારીરિક સંબંધ સ્થપાય છે અથવા તો કોઈપણ પ્રકારની આત્મીયતા સ્થપાય કે જેમાં વિચાર ભાવનાઓ અને શરીર સંકળાયેલા હોય ત્યારે તમારી સિસ્ટમમાં જે સ્મૃતિ રહી જાય છે તેનો જથ્થો ઘણો જ વિશાળ હોય છે આથી કહેવામાં આવ્યું છે કે તેને શક્ય તેટલો સરળ રાખવો જોઈએ આ ઉપરાંત અન્ય પાસા છે જેમાં કેટલીક તાંત્રિક પ્રક્રિયામાં એવી વસ્તુઓ થાય છે લોકો વર્ષો સુધી સ્વયંને શરીરથી દૂર રાખવા માટે એ રીતે તૈયાર કરે છે કે શરીર ક્યાંયથી પણ કોઈ પણ સ્મૃતિ ન લઈ શકે સાધનાની જેમ કરવામાં આવે છે જાતીય સંગત તરીકે નહીં આમ પ્રશ્ન નૈતિકતાનો નથી પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં પોતાની સાથે શું કરવા ઈચ્છો છો જો તમે એવી રીતે જીવવા ઈચ્છતા હો કે તમારા જીવનમાં તમારી આંતરિક બુદ્ધિ સૌથી મહત્વની બાબત હોય નહીં કે તમારું ભૌતિક શરીર ત્યાર પછી તમારે તમારા શરીરની સ્મૃતિ શક્ય તેટલી સરળ રાખવી જોઈએ આથી જ સાદું ભોજન લોકો એકદમ સાદું ભોજન લે છે અત્યારે પણ હું દિવસમાં એક જ વાર ભોજન કરું છું અને ભોજનમાં એક જ વસ્તુ ખાઉં છું દસ નહીં અન્ય ચીજો બીજા દિવસે ખાઈ લઈશ પણ આજે હું ફક્ત એક જ વસ્તુ ખાઈશ કેમ કે ઘણો ફરક પડે છે હું જે કહું છું તેને અનુસરવાને બદલે તમે જાતે જ પ્રયોગ કરી જુઓ ખાસ કરીને જ્યારે તમારો પરીક્ષાનો સમય આવે છે સાદું ભોજન લો અને જુઓ કે તેનાથી શું ફરક પડે છે તમારી બુદ્ધિ કેવી રીતે કામ કરે છે તમે કેટલા સચેત થઈ જાઓ છો તે જુઓ તમે સ્વયંને કેવા બનાવવા ઈચ્છો છો શું તમે સ્વયંને એક સેક્સ્યુઅલ સુપરનોવા બનાવવા ઈચ્છો છો કે પછી ના કેટલાક લોકોનો એવો ઈરાદો હોઈ શકે છે તે તેમના ઉપર છે પણ તમે તમારા જીવન સાથે શું કરવા ઈચ્છો છો તે તમારે નક્કી કરવું પડશે જો તમે નક્કી કરી લીધું હોય તો આ ઘણું મહત્વનું છે કે તમે અજાણતા અઢળક સ્મૃતિ ભેગી ન કરો કારણ કે પછી તમને જણાશે કે તમારા માટે શાંતિપૂર્ણ અને આનંદિત રહેવું ઘણું જ મુશ્કેલ હશે ભલે ગમે તેટલી સારી ઘટનાઓ બની રહી હોય કેમ કે સિસ્ટમમાં ગૂંચવાડાભરી સ્મૃતિઓ હાજર છે જ્યારે સમાન પ્રકારનું અન્ય કશું આવે ત્યારે શરીરમાં ગૂંચવણભરી ઉતલપાતલ થાય છે કદાચ તમારા દિમાગમાં આ ન પણ થાય આ ફક્ત શારીરિક રીતે ચાલતું રહેશે આમ આ પસંદગી તમારે કરવાની રહે છે આ નૈતિકતાનો સવાલ નથી સવાલ છે સમજદારી સાથે જીવવાનો